श्रमजीवी ने सिलाई मशीन अर्पण कराया। अमदावाद ना बापूनगर नी श्रमजीवी महिलाओं ने मानव गरीब कल्याण योजना हेठ सिलाई मशीन वितरण कार्यक्रम। राज्य सरकार ने विविध कल्याणकारी योजना ना भागरूपे बापूनगर वोर्ड नी महिलाओं ने आज कलेक्टर कचेरी द्वारा आ सहाय मंजूर करी तेमने आ योजना हेठ सिलाई मशीनो बापूनगर वोर्ड ना नगर सेवक प्रकाश गुर्जर द्वारा तेमनी ऑफिसे आ महिलाओं ने अर्पण कराया हता। त्यारे तेमना चेहरा पर आ गरिमा द्वारा आजीविका मळता गौरवनी लागणी साथे नगर सेवक अने राज्य सरकार प्रति आभारनी लागणी प्रगट करता जोवा मळ्या हता। 10 महीना पहला 52 महिलाओं ने मददगार परिवार संस्था वती तेओना फॉर्म भरवामां आव्या हता अने ज्यारे कलेक्टर कचेरी अमदावाद ने आ अरजीओ मंजूर करता तेओना आ दर्जीकामनी सिलाई मशीननी किट अने टेबलो साथे संपूर्ण किटो अर्पण करवामां आवी हती, जे आप दृश्यमां निहाळी रह्या छो। प्रकाश गुर्जर, म्युनिसिपल काउंसिलर, बापूनगर। देखो, श्रमजीवी महिलाओं ने तो स्वास्थ्य बनी सके ते माटे राज्य सरकार ने मानव कल्याण योजना हेठ मददगार परिवार मदद माटे आगळ आव्या छे। बापूनगर विस्तार नी अंदर मुख्यत्वे खूब नाना परिवारों, गरीब परिवारों वसता वसे छे अने गरीब परिवारों नी अंदर पुरुषों नाना मोटा व्यवसाय साथे जोड़ायेला होय, ક્યાંક નોકરે ધંધા કરીને પોતાનું પરિવારનું ગુજરાન કરતા હોય છે મોટા ભાગે। એ પરિવારની અંદર મહિલા પણ જ્યારે સ્વરોજગારની દિશામાં ઘરે ઘરે જ રહીને કોઈ આર્થિક ઉપાર્જન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા જો થાય તો એમના પરિવારને આર્થિક ટેકો મળી રહે એ પ્રકારનું વાતાવરણ બની શકે, એ ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની ખૂબ કલ્યાણકારી યોજના છે માનવ કલ્યાણ યોજના, જેના અંતર્ગત વિવિધ અલગ અલગ પ્રકારના હેર કટિંગ સલૂનથી માંડીને બ્યુટી પાર્લરની કિટથી માંડીને આપણે સિલાઈ મશીન, એમ્બ્રોઇડરીના મશીનો ખૂબ વિવિધ 22 કેટેગરીઝ અલગ અલગ છે, જે કેટેગરીના કિટો એમને મહિલાઓને આપવા માટેની રાજ્ય સરકારની સારી યોજના વિશે અમને માહિતી મળી। એ માહિતીના આધારે અમે એમના ફોર્મ ભરવાની શરૂઆત કરી। ફોર્મની અંદર જે બિડાણ કરવાના કાગળો હોય, પુરાવા જે રજૂ કરવાના હોય એની માહિતી આપી, લોકોને જાગૃત કર્યા, એમને એકત્રિત કર્યા, એમના ફોર્મ ભરવાનું કામ કર્યું અને એમના ફોર્મ તથા જે પુરાવાઓ જોડવાના હતા એ જોડીને લગભગ 6-8 મહિનાના સમય પહેલાં અમે એ ફોર્મ ભર્યા હતા। એ ફોર્મ એ વખતે જમા થયા, જેમાંથી ગઈકાલે 52 જેટલી બહેનોના સિલાઈના અને એમ્બ્રોઇડરીની મશીનોના કિટ મંજૂર થયા અને ગઈકાલે એ લોકોના અહીંથી અમે એમને સુપ્રત કરી શક્યા। મશીનોની જે ક્વોલિટી છે એવી છે કે કોઈ પણ ધનાઢ્ય વ્યક્તિને પણ એવું થાય કે આ પ્રકારનું મશીન મારા ઘરમાં હોય તો ખૂબ સારું, એ પ્રકારની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારે જે મશીનો આપ્યા છે એ ખૂબ ગુણવત્તાસભર મશીનો આપ્યા છે। એક બહેનને કુલ 7 વસ્તુઓની કિટ બનાવીને આપી છે। હું માનું છું કે ખૂબ જ સારી અને ખૂબ જ અતિ આધુનિક મશીનો આ બહેનોને મળ્યા છે। બહેનો ખૂબ પ્રસન્ન થયા છે, બહેનો હવે પોતાના ઘરની અંદર જ રહી એમ્બ્રોઇડરી કે સિલાઈના જે મશીનો છે એ મશીનોના માધ્યમથી આર્થિક ઉપાર્જન કરી શકશે અને એમના પરિવારને આર્થિક ટેકો કરી શકશે, એ પ્રકારનું ખૂબ સારું કામ થયું છે। એ બાબતનો અમને આત્મસંતોષ એટલા માટે છે કારણ કે અમે લોકો સુધી સરકારશ્રીની યોજનાને પહોંચાડવામાં અમને સફળતા મળી અને કોઈ ગરીબ મહિલા જ્યારે આ બધી વસ્તુઓ લઈને જતી હોય, એક ગરીબના ઝૂંપડાની અંદર 60,000 રૂપિયાની કિંમતની જ્યારે મશીનો જતી હોય તો એમના માટે ખૂબ એક મોટું સાધન જાણે કે ઘરમાં આવ્યું છે, એ પ્રકારનું હર્ષ અમે એમની આંખોમાં જોઈ શકતા હતા। ખૂબ આશીર્વાદ પણ અમને અમારી આખી ટીમને એમણે આપ્યા છે। કૌશલ્યાબેન યોગેશભાઈ સોલંકી છે, હું બાપુનગર લક્ષ્મીમાં રહું છું। મને માનવ કલ્યાણમાંથી મેળામાંથી મને આ કીટ મળી છે સિલાઈ કામની, એ માટે હું પ્રકાશ ગુર્જરભાઈનો આભાર માનું છું અને મને સિલાઈ કામમાં મદદ કરી છે। એ સિલાઈ કામમાંથી હું મારા છોકરાઓનું ગુજારી કરી શકીશ અને એ કામથી હું ખૂબ ખૂબ પ્રસન્ન ખુશી છું, એ માટે હું પ્રકાશભાઈનો ગુર્જરનો આભાર માનું છું। મારું નામ છે કૌશલ્યા સોલંકી યોગેશભાઈ, મને માનવ કલ્યાણમાંથી આ કીટ સિલાઈ કામની મળી છે, એના માટે પ્રકાશ ગુર્જરનો ખૂબ ખૂબ આધાર અને મને સિલાઈ કામના કામ કરાવે છે એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું એમનો। શું કહેશો, આ સિલાઈ મશીન અને દરજી કામની જે કીટ મળી છે તેના કારણે તમારા પરિવારને ચલાવવામાં ખૂબ જ મદદ કેવી રીતે બનશે?
કે સિલાઈ કામ કર